ત્યારે છોડી એ જ શકે જેની પાસે સંતોષ હોય. થોડા ઘણા અંશે સંતોષ નામનો ગુણ તમારા જીવનમાં ન હોય ને તો તમે દાન પણ ન કરી શકો, તમે છોડી પણ ન શકો. બરાબર સમજો, છોડી કોણ શકે? આ સંતોષ ગુણની બહુ મોટી તાકાત છે, એ ઘણું બધું તમારા જીવનની અંદર લઈને આવે છે. અને સંતોષ જ્યારે તમારી પાસે ન હોય ને તો ઘણું બધું તમારી પાસેથી ચાલ્યું જાય છે. ક્યારેક બેસીને એટલું વિચારજો કે મારા જીવનમાં ડિમાન્ડ નેચર કેટલો છે મારો. હું ઘણી વખત કહું કે જીવનમાં બીજું કઈ જે બહુ ખબર ન પડે ને, બીજું કઈ જે બહુ આવડે નહીં ને, બીજું કઈ જે બહુ યાદ ન રહેતું હોય ને, પણ બે શબ્દો તમને યાદ રહી જાય સંસારની અંદર તો પણ તમે શાંતિથી જીવી શકો. પહેલો શબ્દ છે નો કમ્પ્લેન અને બીજો શબ્દ છે નો ડિમાન્ડ. ફરિયાદનો ભાવ જીવનમાંથી નીકળી જાય અને અધિકની ભાવના જીવનમાંથી નીકળી જાય તો પણ જીવન બહુ સરળતાથી નીકળી જાય. નો કમ્પ્લેન નો ડિમાન્ડ. સવારથી સાંજ સુધી તમારી દિનચર્યા તમે ચેક કરજો, સવારથી સાંજ સુધી તમારી દિનચર્યાને તપાસજો, તમને ખબર પડશે કાં તો તમારા જે શબ્દો તમારા મુખમાંથી સરે છે, તમારા મોઢામાંથી જે શબ્દો નીકળે છે ને, કાં તો એ કમ્પ્લેન ના છે ને કાં તો એ ડિમાન્ડ ના છે. કાં તો મને આ નથી મળ્યું અને કાં તો મને આ જોઈએ છે. મેક્સિમમ તમે 100 શબ્દોનું ઉચ્ચારણ કરતા હશો તો એ 100માંથી 99 શબ્દો કાં તો કમ્પ્લેન માટે ને કાં તો ડિમાન્ડ માટે. કેટલી કમ્પ્લેન છે તમને જીવનથી, કેટલી શિકાયત, કેટલી ફરિયાદનો ભાવ તમારા હૃદયની અંદર છે. ક્યારેક તો બેસીને વિચારો, તમે એક દિવસ એવું કરી શકો 24 કલાક? આજે આપણે એક નાનકડો એવો પ્રયોગ કરી શકીએ, આવતીકાલ સવાર સુધી ખાલી 24 કલાક તમે અખતરો કરીને જુઓ, તમને ખબર પડશે કે કેટલી કમ્પ્લેન અને કેટલી ડિમાન્ડ તમારા જીવનની અંદર છે. આ મિનિટથી સંકલ્પ કરો કે આવતીકાલે સવારના બરાબર 9 વાગે, આવતીકાલે સવારનો બરાબર આ સમય ન થઈ જાય ત્યાં સુધી મારે એક પણ કમ્પ્લેન નહીં કરવી અને એક પણ ડિમાન્ડ નહીં કરવી. એક દિવસ કરી શકે, એક દિવસ સિંગલ ડે. રસોઈમાં મીઠું ના હોય તો પણ કમ્પ્લેન નહીં, ચામાં સાકર ન હોય તો પણ કમ્પ્લેન નહીં. કોઈ પણ ખાલી 24 કલાક તમે વિચાર કરશો ને તમને ખબર પડશે કે 24 કલાકમાં કેટલી કમ્પ્લેન અને કેટલી ડિમાન્ડ તમારી ઊભી થાય છે. 24 અવર્સ, 24 કલાક તમે એટલું નક્કી કરો ને તો પણ તમારા માટે કઠિન, મુશ્કેલ અને અઘરું થઈ જશે કે 24 કલાક એક પણ ફરિયાદ નહીં કરવાની અને 24 કલાક એક પણ માંગણી નહીં કરવાની. જીવનના સૌથી સરળ આ સૂત્રો છે. આ બે સૂત્ર પણ આપણા મગજની અંદર બેસી જાય ને, ફરિયાદ જ નહીં, તમને દરેક વસ્તુથી ફરિયાદ છે. વ્યક્તિ છે તો એનાથી ફરિયાદ, વસ્તુ છે તો એનાથી ફરિયાદ, ભોજન છે તો એનાથી ફરિયાદ, સામગ્રી છે તો એનાથી ફરિયાદ, ઘર છે તો એનાથી ફરિયાદ, ગાડી છે તો એનાથી ફરિયાદ, પડોશી છે તો એનાથી ફરિયાદ, કોનાથી ફરિયાદ નથી તમને? બધાથી કમ્પ્લેન. જ્યાં જઈએ ત્યાં ડિમાન્ડની ભાવના ઉભી થાય. આપણ જોઈએ, આપણ જોઈએ, આપણ જોઈએ, આપણ જોઈએ, આ મળી જાય તો સારું, આ પ્રાપ્ત થઈ જાય તો સારું, આના સિવાય તમારા મનની અંદર કોઈ વિચારો ચાલતા નથી. અને માટે કહું છું, એક નાનકડો પ્રયોગ તમે જીવનની અંદર કરી જુઓ, 24 કલાકનો સમય ખાલી એવો કાઢો, એક પણ કમ્પ્લેન નહીં, એક પણ ડિમાન્ડ નહીં. ત્યારે તમને ખબર પડશે કે સેટિસ્ફેક્શનની તાકાત કેટલી મોટી છે. અને એક વસ્તુ બરાબર સમજી લેજો, જે સેટિસ્ફાઈડ હોય, જેની પાસે સેટિસ્ફેક્શન નામની તાકાત હોય, જેની પાસે સંતોષ નામનો ગુણ હોય, એને ફરિયાદ કરવાની પણ જરૂરત નથી પડતી અને ડિમાન્ડ કરવાની પણ જરૂરત નથી પડતી. તમને જે મળ્યું એમાં સંતોષ હોય તો ફરિયાદ શું? ભગવાન પાસે જઈને ફરિયાદ કરવી એનો મતલબ એ કે તમે મને જે આપ્યું છે એટલાથી મને સંતોષ નથી. અને ભગવાન પાસે જઈને ડિમાન્ડ કરવી એનો મતલબ એ કે ભગવાન હજી મને પૂરેપૂરું મળ્યું. એક 24 કલાક જીવનના ખાલી એવા કાઢો ને તમને એ જીવન તમારા માટે ગોલ્ડન ડે ઓફ લાઈફ થઈ જશે, તમારા જીવનનો એ સુવર્ણ દિવસ બની જશે. ને એક દિવસના અનુભવમાં જો આનંદ આવે ને તો એ અનુભવને લંબાવી દેજો. નો કમ્પ્લેન નો ડિમાન્ડ, જે જેવું મળ્યું ઓકે. આ
કમ્પ્લેન અને ડિમાન્ડમાં તમારો કેટલો સમય જાય છે, તમારા કેટલા વિચારો થાય છે, તમારી કેટલી ઉર્જા ખર્ચ થાય છે, તમારી કેટલી શક્તિ વેડફાય છે, તમારું કેટલું શરીર વેડફાય છે, શાંતિથી બેસીને વિચારજો. કેટલી કમ્પ્લેન તમે આ સંસારમાં એક વ્યક્તિ એવો ગોતી ના શકો જેના માટે તમને ફરિયાદ ન હોય. વન સિંગલ પર્સન. તમે આ સંસારમાં એક દિવસ એવો કાઢી ના શકો જ્યારે તમે પ્રભુ ગુરુ કે ધર્મ પાસે જઈને કશું માંગ્યું ના હોય. ડિમાન્ડ અને કમ્પ્લેન આ બે ભાવો જેના જીવનમાંથી નીકળી જાય છે ને એનું જીવન અદ્ભુત બની જાય છે. જીસકો કુછ નહીં ચાહીએ વોહી સહેનશા, જેને જોઈએ છે તો ભિખારી છે. કોકે બહુ સરસ મજાની વાત લખી હતી ને કે સાહેબ, દેરાસરની બહાર બેઠેલા ભિખારીમાં અને દેરાસરની અંદર જનારા ભક્તમાં કોઈ બહુ લાંબો ફરક નથી. મેં કીધું કેમ ભાઈ કોઈ બહુ લાંબો ફરક નથી, બહુ ફરક છે. મને કે ના સાહેબ, દેરાસરની બહાર બેઠેલો ભિખારી હોય કે દેરાસરની અંદર જનારો ભક્ત હોય એવા કઈ બહુ લાંબો ફરક નથી. અરે મેં કીધું શું વાત કરે છે, આવું કેવી રીતે શક્ય બને, પેલો ભિખારી છે આ ભક્ત છે. અરે સાહેબ હું તમને સાબિત કરી આપું કે આ ભિખારી ને આ ભક્તમાં કોઈ બહુ લાંબો ફરક નથી. મેં કીધું કેવી રીતે, મને કે સાહેબ ભિખારી છે ને દેરાસરની બહાર બેસીને માંગે અને ભક્ત છે ને એ દેરાસરની અંદર જઈને માંગે, ફરક શું? કામ તો તમે જ કરો છો ને. પેલો કદાચ તમારી પાસે માંગે, તમે પ્રભુ પાસે માંગો, ડિમાન્ડ સિવાય છે શું તમારા જીવનમાં? અને માટે જ લખવા વાળાએ લખ્યું ને કે માંગવા માટે તો ઘણી વખત પરમાત્મા પાસે ગયા, ક્યારેક મળવા માટે જાઓ તો ખબર પડે કે પ્રભુની તાકાત શું છે. નો ડિમાન્ડ. જીવનને આનંદપૂર્ણ બનાવવું હોય તો માંગણીઓ છોડી દો. લાગણી માટે આ જીવન છે, માંગણી માટે આ જીવન નથી. પ્રેમ માટે આ જીવન છે, સ્નેહ માટે આ જીવન છે. અરે આપણે તો પ્રેમમાં પણ માંગતા અચકાતા નથી. સંસારમાં જ્યાં હોય ત્યાં આપણી માંગણી ઊભી થઈ જાય છે, ડિમાન્ડ ઊભી થઈ જાય છે. પણ હું તમને કહેવા માંગુ છું કે જીવનના એક અદ્ભુત દિવસનો તમારે અનુભવ કરવો હોય તો આ ડિમાન્ડ અને કમ્પ્લેનમાંથી બહાર નીકળીને જુઓ. તમને ખબર પડશે કે શું તાકાત છે આ સેટિસ્ફેક્શન. પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.